હાય ફ્રેન્ડ્સ, પહેલાં તો આભારી છું એ લોકોનો જે મારા વિડિયાને લાઈક કરે છે, શેર કરે છે અને સબસ્ક્રાઈબ કરે છે. ઘણા લોકોના મનમાં એવું હોય છે કે જે સાપ પકડતા હોય છે એ લોકોને સાપ ક્યારેય કરડતો નથી. શું તમારા મનમાં એવું છે કે સાપ પકડે છે એ લોકોને સાપ કરડે છે તો પણ કેમ કશું જ થતું નથી? આજ સવારમાં અમે એક સ્નેક રેસ્ક્યુ કરવા ગયા હતા, તો એમાં સ્નેકે અમને 2-3 ડંક મારી લીધેલા છે. તો એ પૂરો વિડીયો જોશો અને એમાં બતાવવામાં આવશે કે અમને સાપ કરડી લીધું અને શું કામ અમને કંઈ થતું નથી. તે અમારો પૂરો વિડીયો જોશો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો એટલી જ અમારી વિનંતી છે. સામાન્ય બિનઝેરી સાપ છે. આ સાપ છે તે ઝેરી નથી આવતો. ઇંગ્લિશમાં આનું નામ છે કોમન વુલ્ફ સ્નેક, ને આપણે ગુજરાતીમાં અહીંયા નામ છે આનું વરુદંતી બિનઝેરી સાપ, નોન વેનોમન્સ. તો ચાલો હવે આને રેસ્ક્યુ કરી દેશું. અને બે જગ્યાએ કૈડી પણ લીધું છે, પણ કાંઈ બીવાની જરૂર નથી. આ બિનઝેરી આવે છે, જો અહીંયા અને અહીંયા બે જગ્યાએ કૈડું છે. તો બિનઝેરી આવે એટલે કંઈ બીવાની જરૂર હોતી નથી, આના કૈડવાથી કાંઈ પણ થાય નહીં. તો દોસ્તો, કોમન વુલ્ફ સ્નેક છે જે આમાં અહીંયા કેનેડી ગામમાંથી જ રેસ્ક્યુ કરેલ છે આને, અને આ 2-3 જગ્યાએ કૈડી પણ લીધું છે. આંગળીમાં અને અંગૂઠામાં 2-3 જગ્યાએ કૈડું છે, પણ કોઈ બીવાની જરૂર હોતી નથી, કારણ કે આ સાપ છે તે બિનઝેરી આવે છે, નોન વેનોમન્સ આવે છે. ઇંગ્લિશ નામ છે આનું કોમન વુલ્ફ સ્નેક, અને ગુજરાતી નામ છે આનું વરુદંતી, વરુદંતી બિનઝેરી સાપ. એટલે આ કદાચ કૈડી પણ લઈએ તો બીવાની જરૂર નથી. અને આ ખાસ કરીને એ ધ્યાને જ રાખવું કે આ સરપ છે તે કોમન વુલ્ફ સ્નેક અને કોમન ક્રેટ છે, એ બે એક જ જેવા દેખાતા હોય છે. અને ફેર એટલો જ હોય છે કે કોમન વુલ્ફ સ્નેક છે તે થોડોક લાલ કલરનો હોય છે અને એની માથે પણ વ્હાઈટ પટ્ટી હોય છે, અને કોમન ક્રેટ છે તે પણ એ ઝેરી આવે છે જે ભારતમાં બીજા નંબર ઉપર છે. એ બે એક જ સેમ જ લાગે છે, પણ એટલો ફરક હોય છે એમાં, કોમન વુલ્ફ સ્નેકમાં અને કોમન ક્રેટમાં. કોમન ક્રેટ છે એ ઝેરી આવે છે, વેનોમન સ્નેક આવે છે, અને આ છે એ બિનઝેરી આવે છે. એટલે કોઈએ આ કોમન વુલ્ફ સ્નેક સમજી અને કોમન ક્રેટનો ચારો ન કરવો, કારણ કે એ ધાતક સાપ આવે છે, કોબરા કરતાં પણ ફૂલ ધાતક આવે છે. બને ત્યાં સુધી કોઈ પણ સાપ હોય એનાથી દૂર જ રહેવું સારું, કારણ કે અમને તો ખબર હોય છે કયો સાપ ઝેરી છે કયો બિનઝેરી છે. તો ચાલો હવે આને અહીંયા રિલીઝ કરી દેશું. જો કઈ રીતે અટેક કરે છે,
લાગે છે કે આ પહેલેથી જ બહુ ખારો હતો, આમ તો કરડતો નથી પણ કોઈ છેડવાઈ ગયેલો હોય કે એવું લાગતું હતું, એટલી વાર એટલા માટે જ મને બે ત્રણ વાર એને ડંખ મારી લીધા હતા. જો હજી પણ ડંખ મારવાનું કરે છે. આના દાંત પણ એકદમ નોર્મલ આવે છે. બોયડીનો જેટલો કાંટો વાગે અને જેટલી વેદના થાય છે એટલી પણ દોસ્તો આના કૈડવાથી વેદના નથી થતી. કે આ કૈડી લઈએ તો કંઈ ખબર જ નથી પડી પડતી કે આપણે શું સાપે કરડી લીધું છે કે કોઈ કાંટો વાગ્યો છે. અને કોમન ક્રેડ છે એના પણ 20 દાંત છે જી, તે એક સાવ નોર્મલ અને નાના જ આવે છે. જો એને ભૂલે ચૂકે ધ્યાન વગર કરડી લીધું હોય તો આપણે ખબર પણ નથી પડતી કે સાપે કરડી લીધું છે. ચાલો તો આઝાદ કરી દઈએ. ચલ ભાઈ અબ ચલા જા, તું આઝાદ છે. જો તમને મારી વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અમારી જય બજરંગ યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.